સુરતની જ નહીં અન્ય વિસ્તારોની પણ વાત કરીએ તો અમરેલીના લીલિયામાં અવિરત વરસાદ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લીલાની બજારોમાં પણ પાણી વહેતા થયા છે. એક ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો અને લીલિયા પાણી પાણી થઈ ગયું હતું. દ્વારકામાં પણ બપોર બાદ મેઘરાજાની જોરદાર એન્ટ્રી. ધોધમાર વરસાદ બાદ દ્વારકાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. દ્વારકામાં અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ અને સર્વત્ર પાણી પાણી થઈ ગયું. તો સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અનરાધાર જમાવટ બોલાવી છે. જામનગર, અમરેલી અને ભાવનગર પંથકમાં નદીઓમાં નવા નીરની આવક થઈ. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આગામી 7 દિવસ હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે સવારથી સૌરાષ્ટ્રના જામનગર, અમરેલી, ભાવનગર અને બોટાદ પંથકમાં ધમધોકાર વરસાદ છે. સૌપ્રથમ જામનગરની વાત કરીએ. જામનગરના દ્રોલ તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા. દ્રોલ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા. જોડિયા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જામનગર દ્રોલ પંથકના સોયલ ગામે વરસાદથી પૂરની સ્થિતિનું નિર્માણ થયું. ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા તો રોડ રસ્તા પર પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના પગલે લોકોને ગરમીથી થોડી રાહત મળી. અમરેલી જિલ્લાની વાત કરીએ તો બાબરામાં પણ 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ મંડાણ કર્યું. સવારથી ભારે બફારા બાદ મેઘરાજાનું આગમન થયું. ભારે પવન સાથે વરસાદી રમઝટ બોલી, જેમાં નીલવડા, સુકવડા, આંબલીધાર તેમજ ગલકોટડી ગામે વરસાદ થયો. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. સાવરકુંડલા શહેરમાં નદી, બજાર, મેઇન બજારમાં વરસાદી પાણી વહેતા થયા. સાવરકુંડલાના મોટા ભમોદરા, વંડા, ઝીંઝુડા, કાના તળાવ, હાથસણી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ છે. ભાવનગર પંથકની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો. બપોર બાદ ગારિયાધાર પંથકમાં સતત વરસાદી માહોલ છવાયો. 5 ટેબરા, રતનવાવ, પાચરિયા, આણંદપુર, પીપળવા, નાના ચારોડિયા સહિતના વિસ્તારમાં સતત વરસાદ છે. જેસર પંથકના બીલા, નળ, તાતણિયામાં પણ વરસાદી માહોલ છે. મોટી વડાળ, છાપરીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. વલ્લભીપુર તાલુકામાં પણ સતત 3 દિવસથી વરસાદી ઝાપટા યથાવત છે. વલ્લભીપુર તાલુકા સહિતના પંથકમાં 3 દિવસમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. વલ્લભીપુર તાલુકાના કંથારિયા, પાટી, ચમાડી, નવાગામ, લોલિયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. બીજી તરફ બોટાદના બરવાડામાં સતત 2 દિવસથી વરસાદ યથાવત છે. બરવાડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તાર મીદાણા, નાવડા, વાઢેડામાં વરસાદ છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ ખુશ છે. સૌરાષ્ટ્ર હવામાન વિભાગે ભારે આગાહી વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ રાજ્ય પર ભારે છે. રાજ્યમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તર પૂર્વ અરબ સાગર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તથા અરબ સાગરમાં વિન્ડ શિયર સર્જાવાના કારણે 2 દિશા તરફથી આવતા પવનો એકબીજા સાથે ટકરાય છે, જેના કારણે વરસાદની સંભાવના વધી ગઈ છે. સૌરાષ્ટ્ર વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સાર્વત્રિક વરસાદ આગાહી છે. સાથે સૌરાષ્ટ્રમાં 3 દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. હાલમાં મધ્ય ગુજરાતના ભાગો એટલે કે અમદાવાદ, ગાંધીનગર આસપાસના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસવાની સાથે કાળા ડિબાંગ વાદળો બંધાયા. અમદાવાદ શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો. આ સાથે જ વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક ફેલાઈ ગઈ. આજે પણ મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં દરિયાકાંઠામાં ઝડપી પવન ફૂંકાવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. આ સ્થળો પર 35-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રના તમામ ડેમ થઈ જશે ઓવરફ્લો. આગાહી કર રમણીક વામચાએ કરી મોટી આગાહી. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન થઈ જજો. જુલાઈ મહિનામાં પડી શકે છે સાંબેલાધાર વરસાદ. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો થઈ શકે ઓવરફ્લો. આમે નહીં, પરંતુ આગાહીકાર રમણીક વામજાએ મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં વરસાદ ભૂકા કાઢશે. જુલાઈમાં 2-10 ઇંચ વરસાદ ખાબકશે. મોટા ભાગના ડેમ ઓવરફ્લો થશે. ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત હોવાનું આગાહીકાર જણાવે છે.
આ ઉપરાંત ગરમી અને પવનનું જોર પણ વધવાની વાત કરી છે, તો સાતમ આઠમમાં પણ શ્રીકાર વરસાદની આગાહી. પણ તો ચંદ્રમામાં કુંડાળ હોય એટલે વરસાદ 2-10 ઇંચ વરસાદ થાય અને 100% વરસાદ થાય. નવાઈની વાત એ છે કે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડવાની તેમજ 55-60 ઇંચ વરસાદ થવાની વાત કરી છે, તો ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ તેમજ નર્મદા ડેમ પણ ઓવરફ્લો થવાની આગાહી કરાઈ છે. મહત્વનું છે કે છેલ્લા 33 વર્ષથી ભરલી વાક્ય આકાશી કશ તેમજ વનસ્પતિની હિલચાલને ધ્યાને લઈ રમણીક વામજા વરસાદની આગાહી કરે છે. તેઓએ કહ્યું કે ચંદ્ર ફરતે કુંડાળું થાય તો 2 દિવસમાં અતિ ભારે વરસાદ થાય છે. ગત વર્ષે પણ આ કુંડાળું જોવા મળ્યું હતું. વલસાડના તિથલ દરિયા કિનારે ઉછળી રહ્યા છે તોતિંગ ઊંચા મોજા. પ્રવાસીઓને દરિયા કિનારે જવાની મનાઈ ફરમાવી. દરિયા કિનારે ફરવાના શોખીન માટે એક ચેતવણી છે. વરસાદની સીઝનમાં દરિયા કિનારે જતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે દરિયામાં જોવા મળ્યો છે કરંટ. જી હા, વલસાડના જાણીતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે, આથી ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહે છે. માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. લોકોને પણ દરિયા કિનારાથી દૂર રહેવા સૂચના આપી દેવાઈ છે. ચોમાસામાં વરસાદી માહોલમાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પર્યટકોને દરિયા કિનારા પર જવાની રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય દિવસોની સરખામણીમાં દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. બીચ પર દોરડા બાંધી આડસ ઉભી કરી લોકોને દરિયા કિનારાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રવાસીઓને દરિયા કિનારાથી દૂર રાખવા તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી ખારીકટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખારીકટ કેનાલનું 1200 કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે. એમસીની સામાન્ય સભામાં ખારીકટ કેનાલની કામગીરીને લઈ વિપક્ષે ભાજપ પર આક્રમ પ્રહાર કર્યા હતા. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આરોપ મુકતા કહ્યું કે 1200 કરોડના ખર્ચે ચાલી રહેલા કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થયો છે. કેનાલની ડિઝાઇન કોઈને જાણ કર્યા વિના રાતોરાત બદલી દેવામાં આવી છે. પ્રીકાસ્ટ બોક્સના બદલે તમામ RCC વોલ બનાવી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ લગાવ્યા છે. ભાજપે એમસીના કમિશનરને આગળ કરી દીધા છે. ટેન્ડરની શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. સંતોષકારક જવાબ ન મળે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી. વિપક્ષના નેતાના આક્ષેપોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નકારી છે. તેમણે કહ્યું કે ખારીકટ કેનાલ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે અને આ કેનાલને આશીર્વાદ રૂપ માની રહ્યા છે. જો કે વિપક્ષે મુકેલા આક્ષેપનો કમિશનરે જવાબ આપ્યો છે. પ્રીકાસ્ટ જરૂર લાગશે, ત્યાં જ ઉપયોગ થશે. ટેકનિકલ અભિપ્રાય મુજબ ડિઝાઇનમાં બદલાવ કર્યો છે. ક્વોલિટીમાં કોઈ ફરક નહીં થાય તેવું આશ્વાસન આપ્યું છે. વડોદરામાં 15 ફૂટની ગટર લાઈન અચાનક બાસી ગઈ. લોકોએ અંદર જોયું તો ખબર પડી કે અહીં તો 40 ફૂટની ગુફા જેવો ખાડો છે. જાણે કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ખાડે ગયું છે. મનપા ક્યારેક પુલને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક ઘટનાઓને લઈને. હવે ફરી એકવાર મનપાનું તંત્ર સામે લોકોનો આક્રોશ ચરમ સીમાએ છે. વરસાદની સીઝનમાં ફરી એકવાર વડોદરા વાસીઓ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો. જુઓ આ દ્રશ્યો. કારેલીબાગ વિસ્તારના છે. શહેરમાં હજુ તો વરસાદી જમાવટ જ કરી નથી, ત્યાં 15 ફૂટની ગટર લાઈન બેસી ગઈ છે. ઉપરથી મજબૂત દેખાતા રોડની નીચે પોલમપોલ છે. આશરે 40 ફૂટ લાંબી ગુફા દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો. ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં. જો કે મનપાએ ખાડા પર કોર્ડન કરી પોતાની જવાબદારી જરૂરી કરી દીધી છે. હવે લોકો રામ ભરોસે ચાલજો. તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરવાને બદલે બોર્ડ લગાવીને સંતોષ માની લીધો છે. ધોધમાર વરસાદ પડે તે પહેલા વહેલી તકે સમારકામ કરવાની માંગ ઉઠી છે. જૂનાગઢમાં ભર વરસાદમાં ચાલી રહી છે નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી. જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર પ્રવાસીઓ માટે ફરવાલાયક સ્થળ છે. આ તળાવની રોનકમાં 4 ચાંદ લગાવવા કરોડોનું આંધણ પણ મુકાયું, પરંતુ કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે જેણે તંત્રની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે. જુઓ, ભર વરસાદમાં કોઈ કામ કરે ખરું, સિમેન્ટ અને પાણીને કોઈ મેળ ન બેસે, છતાં પણ આ શ્રમિકો ભર વરસાદમાં બ્યુટીફિકેશનનું કામ મન લગાવીને કરી રહ્યા છે, જેના ફોટો પણ વાયરલ થયા છે. ચાલુ વરસાદે સિમેન્ટ કોન્ક્રીટનું કામ ચાલુ છે અને તેવા ફોટો પણ વાયરલ થયા છે. નરસિંહ મહેતા સરોવરનું 70 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે. લોટ પાણીને લાકડા જેવો ઘાટ અહીં સર્જાયો છે. એમએલએ સંજય કોરડિયાએ મનપા કમિશનરને રજૂઆત પણ કરી છે અને સાથે કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. જો કે ધારાસભ્યની રજૂઆત બાદ મનપા કમિશનરે પણ સૂચના આપી દીધી છે કે આ પ્રકારની બેદરકારી ન દાખવે. ગોધરા નીટ કૌભાંડમાં હવે આરોપીઓના 4 દિવસના કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને 4 શહેરોમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. ગોધરા નીટકાંડમાં સીબીઆઈએ 4 આરોપીઓની કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે.
પંચમહાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. સીબીઆઈએ ચાર આરોપીના ચાર દિવસની કસ્ટડીના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 2 જુલાઈ સાંજે 4:30 કલાક સુધીના કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદની પણ સઘન પૂછપરછ કરાશે, તો આરિફ બોરા અને પુરુષોત્તમ શર્માના પણ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓના સીબીઆઈ કસ્ટડીમાં આવ્યા બાદ મોટા ખુલાસા થવાની શક્યતા છે. તો સીબીઆઈની બીજી ટીમ રાજ્યના પરીક્ષાર્થીઓની પૂછપરછ કરીને નિવેદનો લીધા હતા. સીબીઆઈએ પરીક્ષાર્થીઓ અને વાલીઓની પૂછપરછમાં તુષાર ભટ્ટ, પરશુરામ રોય અને આરિફ બોરા સાથે કનેક્શન સહિતના પાસ કરાવવા માટે નાણાં આપ્યા છે કે કેમ તેની પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ગુરુવારની મોડી રાત સુધી જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલની પૂછપરછ કરીને નિવેદનો લીધા. સીબીઆઈની તપાસમાં પરપ્રાંતીય પરીક્ષાર્થીઓના સરનામા પંચમહાલ અને વડોદરા બતાવ્યા હતા, તથા રાજ્ય બહારના પરીક્ષાર્થીઓએ ગોધરા સેન્ટરની પસંદગી કરીને ગુજરાતી ભાષા સિલેક્ટ કરી હતી, જેની તપાસ કરવા ગોધરા કોર્ટમાં સીબીઆઈએ આરિફ બોરા, તુષાર ભટ્ટ, આનંદ વિભોર તથા પરસોત્તમ શર્માની કસ્ટડી લઈને પૂછપરછ કરશે. આ માત્ર ગોધરાની વાત નથી, દેશના 24